નમસ્કાર શિક્ષણના પ્રેરણાપુષ્પો વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું કેશલેસની દુનિયામાં આપણે પેટીએમ દ્વારા કેવી રીતે પેમેન્ટ એડ કરી શકાય અને કેવી રીતે ચૂકવી શકાય એના વિશે આજે આપણે વિશેષ જાણકારી મેળવશું અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલાં એ પેટીએમની અંદર દાખલ થયા અહીંયા એડ મનીનો ઓપ્શન આવે છે આપણે પૈસા પેટીએમમાં કેવી રીતે એડ કરશું એ શીખશું સૌ પ્રથમ અહીંયા એટીએમ દ્વારા આપણે પૈસા એડ કરી શકીએ છીએ એડ મની ટુ પેમેન્ટ એટલે કે પેટીએમ દ્વારા પેમેન્ટ કેવી કેવી રીતે કરી શકાય અથવા એમાં પેટીએમમાં પૈસા કેવી રીતે ઉમેરાય એ જ શીખીએ સૌપ્રથમ હું પાંચસો રૂપિયા એડ કરવા માટે અહીંયા મારા એકાઉન્ટમાં ટ્રાય કરું છું એડ મની પ્રોસેસ થઈ રહી છે અહીંયા મારું એક્સિસ બેંકની અંદર એકાઉન્ટ છે અને અહીંયા ત્યાં મારા એટીએમ દ્વારા હું અહીંયા એડ કરું છું તો મને એટીએમ દ્વારા પૂછી રહ્યા છે કે તમારા પાછળના સીવી કોડ કેટલા છે સીવી કોડ એડ કરતા આગળ પ્રોસેસ આપણને જોઈ રહ્યા છે તેમની અંદર હું વન ટાઈમ પાસવર્ડ ઓપરેટ કરું છું વન ટાઈમ પાસવર્ડ મોબાઈલમાં એસએમએસ દ્વારા આપણને એ મોકલે છે અને તે આપણે એમાં એડ કરવા રહે છે મારા વન ટાઈમ પાસવર્ડ હવે આવી ગયા છે અને હું સબમિટ છે એને સબમિટ કરું છું ઓટીપીની અંદર વન ટાઈમ પાસવર્ડ જે માગેલા છે ત્યાં અને એ સબમિટ કરવાથી પ્રોસેસ થાય છે પ્લીઝ પ્રોસેસ થઈ છે ત્યાં સુધી વેઇટ કરવાનું કહે છે અને પ્રોસેસ જેવી પૂરી થશે એટલે ત્યાં આપણને એનો મેસેજ આવશે કે તમારો પેમેન્ટ છે ઓર્ડર છે પાંચસો રૂપિયા એ સક્સેસફુલ રીતે રિસીવ થઈ ગયા છે અને એ એડ થઈ ગયા છે હવે આપણે આ એડ કરતાં તો શીખી ગયા કે પૈસા પેમેન્ટ આપણે એ કેવી રીતે એમાં એડ કરવું એટીએમ અને આપણા ઓનલાઈન બેંક એકાઉન્ટથી જે રજીસ્ટ્રેશન થયેલું હોય તેના દ્વારા કરી શકીએ છીએ હવે પે પે એટલે આપણે તે કેવી રીતે ચૂકવી શકીએ તો આપણી પાસે કોઈ પણ કાર્ડ દ્વારા અથવા પણ ના લિંક હોય કે મોબાઈલ નંબર હોય તો એ એના દ્વારા આપણે એડ કરી શકીએ છીએ હું અહીંયા મારા મિસિસના એડ નંબર છે એમની અંદર હું પચીસ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે અહીંયા પ્રયત્ન કરી રહ્યો છું તો એ પચીસ રૂપિયા એના એકાઉન્ટમાં જમા થાય છે એ અહીંયા આપણે જોઈએ પચીસ એમાઉન્ટ લખ્યું છે અને સેન્ડ કરું છું તો તે અહીંયા બતાવે છે પચીસ રૂપિયા સક્સેસફુલ રીતે ટ્રાન્સફર થયા છે મારા એકાઉન્ટમાં અત્યારે પાંચસોમાંથી ચારસો ને પંચોતેર રૂપિયા છે એ અવેલેબલ છે મિત્રો અહીંયા એક એ પણ પ્રોસેસ થઈ શકે છે અહીંયા આપણે હોમ ઉપર જઈશું હા આપણે આપણી પાસબુકની અંદર જઈ અને જોઈ શકીએ છીએ કે તમે શું ટ્રાન્ઝેક્શન કર્યું છે એ ટ્રાન્ઝેક્શન આપણને બતાવે છે પાસબુકની અંદર એટલે પાસબુક જેમ આપણે બેંકમાં જઈએ છીએ અને પાસબુક જોવા મળે છે તેમાં અહીંયા મેં પાંચસો રૂપિયા એડ કર્યા છે એ જોવા મળે છે અને દસ રૂપિયા આની પહેલાં મેં આપેલા છે એ જોવા મળે છે આ ઓલ ટ્રાન્ઝેક્શન અહીંયા જોવા મળે પેઇડ મેં કર્યા હોય તો એ અને રિસીવ કર્યા હોય તે અહીંયા આપણને આગળ મેં આવા આપણે જોઈ શકીએ છીએ કે ચાર રૂપિયા ને પિંચોતેર પૈસા પણ આમાં આપણે આપી શકીએ છીએ કોઈ આપને આપે તો લઈ શકીએ છીએ અને પેટ પણ આ રીતે કરી શકીએ છીએ ઓલ ટ્રાન્ઝેક્શન આપણને અહીંયા જોવા મળે છે એટલે પાસબુકની અંદર આપણને આપણો ટોટલ રેકોર્ડ છે એ રેકોર્ડ આપણને જોવા મળે છે મેં અહીંયા બસો રૂપિયાથી જે ટ્રાન્ઝેક્શન કરેલું છે તે પણ અહીંયા આપણને જોવા મળે છે બસો રૂપિયા દ્વારા મેં એક્સિસ બેંક દ્વારા મોબાઈલ રિચાર્જ કરેલો છે તો એ મોબાઈલ રિચાર્જ પણ અહીંથી થઈ શકે છે બસો વીસનું તો આ રીતે આપણે કોઈપણ ટ્રાન્ઝેક્શન થયેલું હોય એનો રેકોર્ડ પણ આપણે સાચવી શકીએ છીએ તો અહીંયા પે ત્યારબાદ છે એડમની પાસબુક કોઈપણ પાસેથી પેમેન્ટ છે એટલે કે આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ એ એના માટે આપણે એને રિક્વેસ્ટ પણ મોકલી શકીએ છીએ તો આ રીતે આપણે પેટીએમ દ્વારા ખૂબ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકીએ આગળ આપણે પહેલાં જોયું હતું કે એમાં લોગિન થવાનું લોગિન થવાની પ્રોસેસ સમજાવેલી આગળનો વિડીયો આપ જોશો તો આપને ખ્યાલ આવી જાય છે મોબાઈલ દ્વારા મોબાઈલ પોસ્ટપેડ એનું બિલ પણ થઈ શકે છે ઇલેક્ટ્રિસિટીનું બિલ પણ આમાં એડ કરી શકાય છે તમે ડાયરેક્ટ હોમ સર્વિસની અંદર ડીટીએસ સર્વિસ ચલાવતા હોય તો તે પણ એમાં એડ કરી શકો છો ચૂકવી શકો છો ફીઝ છે એ પણ ભરી શકો છો ગેસ કનેક્શનની ફીઝ પણ ભરી શકો છો અને મેટ્રોની ટિકિટ પણ બુકિંગ કરી શકો છો બ્રોડબેન્ડનું જે બિલ હોય તે પણ એમાં તમે એડ કરી શકો લેન્ડલાઈનનું બિલ પણ એડ કરી શકો છો આ રીતનું રિચાર્જ પણ કરવું હોય તો કરી શકો છો અને ઇન્સ્યોરન્સ જે છે ઇન્સ્યોરન્સ કંપની અહીંયા આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ બધી જે એડ થયેલી છે એ બધી ઇન્સ્યોરન્સ કંપની બતાવે છે અને ઇન્સ્યોરન્સ છે એ તમે આમાંથી કોઈ પણ ધરાવતા હોય તો તમે એ ઇન્સ્યોરન્સ છે એ ભરી શકો છો હું પાણીનું બિલ ભર ભરી શકો છો પેટ્રોલ ગેસ કનેક્શન પણ તમે ભરી શકો છો આ રીતે ઘણી બધી તેને આપણે એડ કરી શકીએ મૂવીઝની ટિકિટ બસ ટિકિટ ફ્લાઇટ ટિકિટ રેલવે ટિકિટ અને કોઈ પણ ઇવેન્ટ છે હોટેલ છે અને બાઇક કે કારની અંદર પણ તમે સીધો અહીંથી બુકિંગ કરો એ ઉપરાંત ઓનલાઈન શોપિંગ પણ જે કંઈ આપણે બજારમાંથી કરવાનું હોય ને આપણને એની પ્રાઇઝ અને આવા વિશેષ વિડીયો અને શિક્ષણના વિડીયો જોઈ શકો છો અને આ સબસ્ક્રાઈબ કરશો તો આપને અમે અપલોડ કરેલો વિડીયો આપને આપના ઈમેલ એડ્રેસ ઉપર તેની જાણ થશે અને આપ તે જરૂર હોય તો ચોક્કસ ડાઉનલોડ પણ કરી શકશો થેન્ક યુ આભાર